તો કેન્દ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી જાહેર પરીક્ષા અધિનિયમ 2024ની જોગવાઈઓ લાગુ કરી છે. કેન્દ્ર સરકારે 21 જૂનના રોજ શુક્રવારે મધરાત્રે એક જાહેરનામું બહાર પાડ્યું. આ વર્ષે ફેબ્રુઆરીમાં પેપર લીક વિરોધી કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો. પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 નામના કાયદાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી છે. આ કાયદો અમલમાં લાવવા પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આયોજિત તમામ મુખ્ય જાહેર પરીક્ષાઓમાં વધુ પારદર્શિતા રહે. આ ઉપરાંત યુવાનોને ખાતરી મળી રહેશે કે કોઈ ગડબડને અવકાશ નથી. આ કાયદા હેઠળ પેપર લીક કરવા અથવા તો ઉત્તરપત્ર સાથે ચેડા કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા, જેને ₹10 લાખ સુધીના દંડ સાથે 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને ₹1 કરોડનો દંડ, સેવા પ્રદાતા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હશે તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલાશે. નીટ અને યુજીસી નેટ જેવી પરીક્ષામાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાનો નિર્ણય એક મોટું પગલું છે. આ કાયદા પહેલા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો.